કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કેનેડા પણ તેનાથી બાકાત નથી. કેનેડામાં કોરોના વાયરસથી 22,000 કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ ક્યુબેકમાં નોંધાયા. ક્યુબેકમાં હાલ 11,677 કેસ પોઝિટિવ આવ્યા. ઉન્ટારિયામાં 6,237 કેસ નોંધાયા, જ્યારે ત્રીજા ક્રમે આલ્બર્ટામાં 1,500 કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, ત્યારે કેનેડાથી મિતેશ ગોહિલે ભારતના લોકોને અપીલ કરતા કહ્યું કે લોકડાઉનનું ભારતના નાગરિકો પાલન કરે. જો લોકડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો ભારતમાં પણ કેસમાં વધારો થઈ શકે છે. કમ્પલસરી લોકડાઉન નથી કેનેડામાં, પણ લોકોએ પોતાની રીતે સ્વેચ્છાએ જ તે લોકડાઉન કર્યું છે, પોતાની જાતને સેલ્ફ ક્વોરન્ટાઇન કર્યા છે. ગ્રોસરી સ્ટોર, ફાર્મસી એવા જે જરૂરિયાતના સ્ટોર છે એ જ ખુલ્લા છે, એ પણ સેફ ડિસ્ટન્સથી ચાલી રહ્યા છે. અને એ પણ જો કે હવે થોડા દિવસોમાં એ પણ 14 કે 21 દિવસ માટે બંધ થવાના છે, જસ્ટ સેફટી માટે, જેથી દરેક લોકો સેફ રહે. અહીંયા બધા પ્રયત્નો તો કરી જ રહ્યા છે, પણ છતાં પણ જે રીતે COVID-19ની સંખ્યા વધી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. કેમ કે દરેક બિઝનેસને એસેન્શિયલ બિઝનેસ ગણીને બંધ કરવાનું કોઈ એટલું જે પગલું સરકાર દ્વારા લેવું જોઈએ એ હજી સુધી દેખાયું નથી. લોકો તો પણ બહાર જઈ રહ્યા છે, પોલીસ નો ડાઉટ પેટ્રોલિંગ કરીને આવી રહી છે, પણ ફાઇન આપીને જતી રહે છે. કંપની દ્વારા એક લેટર આપવામાં આવ્યો છે, જે અમારી સાથે હોવો જરૂરી છે. જયારે જઈએ અને આવીએ ત્યારે અમારી સાથે હોવો જોઈએ, અને જો અમે આ લેટર અમારી સાથે ના હોય તો અમને પોલીસ પુલ ઓવર કરાવી શકે છે અને સ્ટોપ કરીને અમારી પાસે પ્રૂફ માંગી શકે છે અમે કે કયા કારણસર બહાર જઈ રહ્યા છીએ. અને જો અમારી પાસે લેટર ના હોય અને કોઈ પણ જાતનું પ્રૂફ ના હોય તો અમને $700 થી $1,000 સુધીનો ફાઇન આપી શકે છે, જે અમારે ટાઈમ પર પૂરો કરવાનો રહેશે. તો એના માટે અમારે આ લેટર આપવામાં આવ્યો છે, જે મોસ્ટ ઓફલી કંપની દ્વારા આપવામાં આવ્યો છે પોતાના એમ્પ્લોયીને. સ્ટોરમાં હાલ જેમ નોર્મલ પ્રમાણે લોકો ગ્રોસરી કરી રહ્યા છે તેવું જોવા મળે છે, પણ એક વસ્તુ જાણવા મળે છે કે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. દરેક લોકોને 2 મીટર યા 3 મીટર દૂરના અંતરે ઉભા રાખીને લાઇનમાં ટાઈમ ટુ ટાઈમ અંદર એન્ટ્રી આપવામાં આવે છે, જેમ કે વોલમાર્ટ છે, કન્વીનિયન્સ સ્ટોર છે, એ બધામાં ગ્રોસરી માટે. COVID-19 કોરોના કે જેણે વિશ્વભરની અંદર હાહાકાર મચાવી ચુક્યો છે, ત્યારે કેનેડાને પણ તેમાંથી બાકાત નથી રાખ્યું. કેનેડાની આજની સ્થિતિ વાત કરવામાં આવે તો કેનેડામાં ટોટલ કેસ જો જોવા જઈએ તો કેનેડામાં 22,148 કેસ આજની તારીખમાં જોવા મળી રહ્યા છે. એટલે આ આંકડો જે સામે આવી રહ્યો છે તે છેલ્લા એક મહિનાનો, એટલે કે માર્ચ મહિના પછી શરૂ થયેલા કોવિડના કેસીસનો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ કેસ જે સ્ટેટની વાત કરીએ તો તે છે ક્યુબેકના. ક્યુબેકમાં હાલ 11,677 કેસ COVID-19ના પોઝિટિવ જોવા મળ્યા છે. તેના પછી બીજા ક્રમાંકની જો વાત કરવામાં આવે તો તે સ્ટેટ છે ઓન્ટારિયો, કે જેમાં 6,737 કેસ હાલની તારીખમાં પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ત્રીજા ક્રમાંકનું જો કોઈ સ્ટેટ હોય તો તે સ્ટેટ છે આલ્બર્ટા, કે જેમાં છેલ્લા 10 દિવસમાં માત્ર 1,500 જેટલા કેસ જોવા મળી રહ્યા છે. સાથે જ ચોથા નંબરના સ્ટેટની જો વાત કરવામાં આવે તો બ્રિટિશ કોલંબિયા છે, કે જે આ ટોરેન્ટોના જે 4 મહત્વના જે સ્ટેટ છે તેમાંના આ 4 સ્ટેટમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યો છે. એટલે કે 22,148 કેસમાંથી આ 4 સ્ટેટમાં હાલ સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જ્યારે વાત કરવામાં આવે ઝીરો કેસની, તો એક એવું સ્ટેટ છે કે જ્યાં ઝીરો કેસ પણ અત્યાર સુધી નોંધાયેલો છે, એટલે એક પણ COVID-19નો કેસ નથી. બીજી તરફ જો જોવા જઈએ તો ઓન્ટારિયો સ્ટેટના ટોરેન્ટો સિટીની જો વાત કરવામાં આવે તો ટોરેન્ટો સિટીમાં આ છેલ્લા એક મહિના દરમિયાન જો કેસોની સંખ્યા જોઈએ તો 1,891 કેસ માત્ર ટોરેન્ટો સિટીના કેસ જોવા મળ્યા છે. અને અત્યાર સુધી 1,891 કેસમાંથી 103 કેસ રિકવર થયા છે, જ્યારે 77 જેટલા ડેથનો આંકડો સામે આવ્યો છે. એટલે કહી શકાય કે સમગ્ર વિશ્વભર જ્યારે આ કોરોનાના વાયરસને લઈને તેની સામે ઝઝૂમી રહ્યું છે, તો કેનેડા પણ તેમાંથી બાકાત નથી. લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, લોકો હેરાન પરેશાન છે કે ક્યારે આ COVID-19 કોરોનાના વાયરસનો અંત આવશે. ત્યારે ભારતના તમામ લોકોને હું કેનેડા ટોરેન્ટોથી એક જ વિનંતી કરીશ કે દેશના પ્રધાનમંત્રી દ્વારા જે લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે, કે લોકડાઉનનું સખતપણે તમામ ભારત દેશના નાગરિક તેનું પાલન કરે, જેથી કરીને પોતે પણ સેફ રહી શકે અને બીજા પણ સેફ રહે. અને જે આજની તારીખમાં લોકડાઉન બાદ આજની તારીખમાં ભારતમાં જે કેસની સંખ્યાનો જે દર વધવાનો છે તે ધીમી ગતિનો છે. જો આ લોકડાઉન છે તેનું પાલન કરવામાં નહીં આવે તો કેસની સંખ્યા જે બીજા દેશ
ચાઇના પછી અમેરિકા, ઇટલી જે બધા દેશોની સંખ્યા જોવામાં આવી રહી છે, કેનેડા પણ 20,000 પ્લસ જઈ રહ્યું છે આજે, તો ભારતનો વારો પણ તેમાં ના આવે તેની તમામ જવાબદારી ભારતના તમામ નાગરિકની બને છે. ટોરેન્ટો ઓન્ટારિયો, ટોરેન્ટોથી મિતેશ ગોહિલ.